નમસ્કાર. ધોરણ 12 હવે આપણે ભાગ 1 પૂર્ણ કરીને બીજા ભાગમાં પ્રવેશ કરીએ છીએ. ચેપ્ટર નંબર 7 એમાં સંકલન. હવે આ સંકલન છે ને એ તમારે ખૂબ અગત્યનું ચેપ્ટર આવશે, કારણ આના પછી સંકલિતના ઉપયોગ આવશે, વિકલ સમીકરણ આવશે, તે બધામાં ઉપયોગ આવશે. આગળ કોઈ પણ જગ્યાએ ભણવા જવાના ત્યારે પણ આ ઉપયોગ આવશે, અને આપણે ખૂબ શાંતિથી અભ્યાસ કરવાનો. આમાંથી નીકળેલી કોઈ વસ્તુ નથી, એક જ નીકળેલી છે સરવાળાના લક્ષ તરીકે. પેલા સંકલનની આ વ્યાખ્યા આપણે જોઈએ. આમ તો વ્યાખ્યાનો કોઈ ઉપયોગ નથી, કોઈ જગ્યાએ પૂછાતી નથી, આમ થોડો ઘણો ખ્યાલ, બેઝિક ખ્યાલ આવે એટલા માટે આપણે લખીએ છીએ. પછી આપણે સૂત્રો લખીશું. હવે એ સૂત્રો જ અગત્યના છે. જો સંકલનમાં શું છે કે આપેલ વિધેય અને કયા પ્રકારના કયા વિધેયનું સંકલિત હશે તે શોધવાની ક્રિયાને પ્રતિવિકલન ક્રિની ક્રિયા કહે છે. પ્રતિવિકલન શોધવાની ક્રિયાને પ્રતિવિકલન અથવા સંકલન કહે છે. હવે સાદી સીધી વ્યાખ્યા આપણે લખીએ તો આપણે આવું લખીએ કે ડી બાય ડી એક્સ, ધારો કે હું આમ લખું કે એક્સ રીસ ટુ એન, તો આપણે શું લખતા હતા અહીં આનું વિકલન એન ઇન્ટુ એક્સ રીસ ટુ એન માઇનસ વન, આવું આપણે લખતા હતા. તો હવે આજે આનું તમે વિકલન આ શોધ્યું, પણ જો આનું સંકલન શોધું ને આનું તો તમને આ જવાબ મળવાનો. તો આની વ્યાખ્યાનો મિનિંગ આવો છે, એટલે આપણે આને યાદ રાખીએ છીએ બરાબર. એટલે વ્યાખ્યા બીજી એક રીતે મેં લખી છે કે જો કોઈ અંતરાલ આઈ સબસેટ આઈ આર પર વ્યાખ્યાયિત વિધેય જી માટે ડી બાય ડી એક્સ જી એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ થતું હોય, એનો મતલબ કે એફ એક્સ નું સંકલન કેટલું થાય, જી એક્સ થાય, હોય તો જીએક્સ ને એફ એક્સ નો એક્સ વિશે પૂર્વક કહેવાય, એટલે જે જવાબ મળે તે, અથવા એને પ્રતિવિકલન અથવા એને નિયત સંકલન કહેવાય, અને જેને સંકેતમાં ઇન્ટિગ્રેશન એફ એક્સ વડે દર્શાવાય છે. એટલે આનું તમે સંકલન શું થતું, તમને જીએક્સ મળવાનું, એફ એક્સ પરથી તેનો પૂર્વક જીએક્સ શોધવાની ક્રિયાને પ્રતિવિકલન અથવા અનિયત સંકલન કહે છે. આ અનિયત સંકલન છે. તમને નિયતમાં તો કેવું હોય, અહીંથી તમે ઇન્ટિગ્રેશન હોય તો અહીંથી લિમિટ આપેલી હશે 0 થી 1 ને એવું, એને નિયત સંકલન કહેવાય. આમાં સંકલનમાં કોઈ લિમિટ નહીં આપેલી હોય એને આપણે અનિયત સંકલન કહીએ છીએ. એટલે આ સંકલનની વ્યાખ્યા છે, ખાલી જાણવા ખાતર જ લખી દેજો, પણ આપણે કોઈ જગ્યાએ એનો ઉપયોગ કરતા નથી મોટે ભાગે. તો એકાદ દાખલામાં આવશે વ્યાખ્યા પરથી, એમાં આપણે દાખલાનો ઉપયોગ કરીશું ને શોધીશું, એમ સીક્યુમાં જ પૂછાય છે. હવે જે અગત્યની વસ્તુ છે એ સૂત્રો છે. આ સૂત્રો આવડતા હોય તો આપણે દાખલાને ખૂબ સરળતાથી ગણી શકીશું. એટલે હવે આપણે બધા સૂત્રો લખીએ છીએ. સૂત્રો 25-30 સૂત્રો આવશે, ઘણા બધા સૂત્રો આવે છે, પણ આપણે અત્યારે થોડાક જ સૂત્રો લખીશું અને એ સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે આગળના દાખલાઓને ગણીશું બરાબર. એટલે સૂત્રો લખાઈ જાય એટલે સૂત્રો તમારે 5 વખત લખવા પડશે. સૂત્ર નહીં આવડતો પહેલી લીટીથી નહીં લખાય, એટલે સૂત્રો અગત્યના છે, એટલે સૂત્રો આવડવા જોઈએ ખાસ બરાબર છે. ચાલો હવે આપણે આગળ લખીએ. ચાલો હવે આગળ લખીએ. જુઓ આપણે ધારો કે આવું લખવા બરાબર, ધ્યાન રાખજો, ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ એન પ્લસ વન અપોન એન પ્લસ વન. આનું ધારો કે મારે વિકલન શોધવું છે. જો મારે વિકલન શોધવું હોય તો આ તો અચળ છે, તો આને તો હું એમના એમ લખી શકું. જુઓ આમાંથી આગળ કેટલા આવવાના, તો કે એન પ્લસ વન અને એક ઘાત ઓછી કરીએ, કેટલી થવાની, એક્સ રીસ ટુ એન. તો આનું વિકલન તમને કેટલું મળ્યું, તો એક્સ રીસ ટુ એન મળ્યું. એનો મતલબ એવો થયો કે એક્સ રીસ ટુ એન નું સંકલન, સંકલન એટલે ડી એક્સ લખવાના, એક્સ આપે, તો આનું સંકલન કેટલું થવાનું, એક્સ રીસ ટુ એન પ્લસ વન અપોન એન પ્લસ વન પ્લસ સી. આ સી લખીએ છે ને એ સંકલનનો અચળાંક છે, અને આપણે યાદ રાખીશું જે સંકલનનો અચળ પણ એને કહેવાય છે, એટલે આપણે એને યાદ રાખવાનું બરાબર. એટલે આવા ઘણા બધા સૂત્રો છે, એ સૂત્રોને આપણે ક્રમસર બધા સૂત્રોને લખીએ છીએ. સૂત્રો બરાબર ધ્યાન રાખજો, ફરી કહું છું, સૂત્રો નહીં આવડે તો નહીં આવે કશું. ચાલો નંબર 1, ધારો કે ઇન્ટીગ્રેશન એક્સ રીસ ટુ એન ઇન્ટુ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રીસ ટુ એન પ્લસ વન અપોન એન પ્લસ વન પ્લસ સી. આ એક સૂત્ર થયું. એવા બધા સૂત્રો વિકલન પરથી જવાના, વિકલનનું આનું વિકલન કરો એટલે પેલી બાજુ સંકલન મળશે. નંબર 2 માં લખીએ છે 1 અપોન એક્સ ઇન્ટુ ડી એક્સ,
वन अपॉन एक्स इंटू डीएक्स लखीए तो लॉग मानांक मा एक्स प्लस सी, जो लॉग एक्स तो तमे विकलन शू लखता था तो वन अपॉन एक्स लखता था, तो एज प्रमाणे आने आपणे लखी शकीए। चलो नंबर त्रण, नंबर त्रण मा ईरिस टू एक्स इंटू डीएक्स, ईरिस टू एक्स एक एवं छे के एनुं संकलन पण ईरिस टू एक्स थाय छे अने विकलन पण ईरिस टू एक्स ज थाय छे, एटले आने आपणे ध्यान राखवानुं। नंबर चार, नंबर चार, नंबर चार मा तमे आवुं जाणता था के ए रेस टू एक्स डी बाय डी एक्स तमने होय तो शुं लखता तमे, ए रेस टू एक्स नुं ए रेस टू एक्स इंटू लॉग ए बेजी, तो आनु आपणे संकलन लखीए छे, आ ध्यान राखवा छे बराबरनुं, आनु संकलन ए रेस टू एक्स इंटू डी एक्स, तो ए रेस टू एक्स अपॉन लॉग ए बेज ई प्लस सी, बराबर છે ને। પછી આનું એક આપણે ડી બાય ડી એક્સ અને યાદ રાખીએ છીએ વન અપોન એક્સ, આનું શું લખતા હતા આપણે વિકલન, શું લખતા હતા આનું વિકલન, આમાં ઘાત ઉપર લઈ જતા હતા અને લખતા હતા, યાદ છે ને, તો એને પણ આપણે લખી શકીશું, અત્યારે નથી લખતા એને, હવે હું માત્ર ત્રિકોણમિતીય વિધેયોની વાત કરું। तो नंबर पांच में लखी दिए, चलो ने माइनस वन अपॉन एक्स स्क्वेर इंटू डी एक्स, आनु लखो तो पेला नी जेम ज लखाई जुओ, आने लखो है आम ना लखाय एक्स रेस टू माइनस टू इंटू डी एक्स, संकलन में शू करो एक घात ऊपर उमेरवानी, जे घात लखी नीचे लखो केटलो जवाब आयो एक्स रेस टू माइनस वन अपॉन माइनस वन, तो केटला थवानो माइनस वन अपॉन एक्स, तो आनो जगह पण आपणे आम लखी शकीए माइनस वन अपॉन एक्स प्लस सी, अने अहीं माइनस लख्या होत अहीं प्लस थई जशे, बराबर छे। हवे आपणे त्रिकोणमितीय विधेयोनी वात करीए, त्रिकोणमितीय विधेयोमां आ उपयोग आवे एटले लखावे छे, शोधवुं ना पड़े थोड़ुं घणुं एटले। चलो हवे नंबर पांच, साइन एक्स इंटू डी एक्स, आ बराबर नु ध्यान रखवानुं छे, जुओ साइन नु विकलन केटलुं थतुं तुं, तो के कोस, अने कोस नु केटलुं थतुं तुं तो माइनस साइन, तो साइन नु विकलन छे ने ए माइनस कोस एक्स थाय, हवे आनु तमे विकलन शोधो तो केटलुं थवानुं, माइनस साइन तो माइनस माइनस थई जवाना, केवा तो के प्लस थई जवाना। नंबर छ, कोस एक्स डी एक्स, तो केटलुं थवानुं साइन एक्स प्लस सी, बराबर छे ने। पछी त्रीजा नंबर, टेन एक्स अने डी एक्स, टेन एक्स नुं आवुं थाय लॉग मानांक मां सेक एक्स प्लस सी, અને નંબર આઠ કોટ એક્સ અને ડીએક્સ, તો લોગ માનાંકમાં સાઈન એક્સ પ્લસ સી, આને આપણે યાદ રાખીશું। પછી આવે છે સેક, સેક એક્સ ડીએક્સ, જુઓ સેક ના બે જવાબો હશે, લોગ માનાંકમાં સેક એક્સ પ્લસ ટેન એક્સ પ્લસ સી, અને બીજું લોગ માનાંકમાં ટેન કૌંસમાં પાય બાય ફોર પ્લસ એક્સ બાય ટુ, લોગ માનાંકમાં ટેન તમને એમ થાય કે આનો બે જવાબ આપ્યા છે તો કયો લખવાનો, તો દાખલો ગણવાનો હોય ત્યારે ગમે તે લખાય, પણ તમને પર્ટિક્યુલર જવાબ માંગેલો હોય કે આનો જવાબ આના સંદર્ભમાં જ લખો, અથવા તો એમસીક્યુમાં આપેલો હોય ત્યારે આપણે જે જવાબ આવતો હોય એના સંદર્ભમાં આપણે જવાબને લખીશું, એટલે સૂત્રો છે એ ખૂબ અગત્યના સૂત્રો છે, આ સૂત્રો નહીં આવડતા હોય તો આપણે દાખલો આગળ ગણી શકીશું નહીં। ચલો નંબર દસ, કોસેક એક્સ અને ડીએક્સ,
तो लॉग मानाकमा कोसेक एक्स माइनस कोट एक्स अने प्लस सी अने बीजो लॉग मानाकमा टेन एक्स बाय टू प्लस सी आ सूत्रों खास याद रखना बने केम के आ बने सूत्रों में भूल थवानी सेक आवे एटले प्लस लखवानो कोसेक आवे एटले माइनस में लखवानो बराबर था ध्यान रखवानो। चलो नंबर 11 सेक्स स्क्वेर एक्स अने डीएक्स सेक्स स्क्वेर एक्स अने डीएक्स होय एटले टेन एक्स प्लस सी। नंबर 12 कोट स्क्वेर एक्स अने डीएक्स तो माइनस कोसेक एक्स प्लस सी जो विकलन आवड़त है तावड़ी जाए कोसेक एक्स तो विकलन शू लगता था माइनस कोट स्क्वेर एक्स लगता था माइनस नहीं लाइ दो एटले थई जवानु सरखुज एटले विकलन आवड़त तो संकलन तमने सरळताथी आवड़ी जशे। बीजू एक लगता था सेक एक्स नु शू लगता था तो सेक एक्स इंटू टेन एक्स लगता था तो हूँ सेक एक्स इंटू टेन एक्स नु संकलन लखू छू तो केटलू लखाशे सेक एक्स प्लस सी बराबर है। अने नंबर 14 कोसेक एक्स इंटू कोट एक्स तो केटला लखाय माइनस कोसेक एक्स प्लस सी बराबर। आ सूत्रों ने बराबर ना याद रखवाना छे हजु सूत्रों आवशे घणा बधा बे त्रण वखत बोर्ड भराय एटला जो x रेस टू n dx नु x रेस टू n प्लस 1 अपॉन n प्लस 1 1 अपॉन x नु log मानांक x e रेस टू x नु e रेस टू x e रेस टू x नु e रेस टू x अपॉन log a बेज e અને કશું ના લખેલું એટલે બેઝ ઈ જ આવે મેં એમાં તમને લખું ગણકના નિયમો લખાવેલા છે વિકલન વખતે 1 અપોન એક્સ સ્ક્વેર નું માઇનસ 1 અપોન એક્સ સાઇન નું તો માઇનસ કોસ કોસ નું તો સાઇન થાય ટેન નું લોગ માનાંકમાં સેક એક્સ થાય કોટ નું લોગ માનાંકમાં સાઇન એક્સ થાય સેક ના બે મળવાના આ ધ્યાન રાખવાના છે લોગ માનાંકમાં સેક એક્સ પ્લસ ટેન એક્સ અને લોગ માનાંકમાં ટેન પાઈ બાય ફોર પ્લસ એક્સ બાય ટુ પ્લસ સી અને કોસેક એક્સ માં તો કોસેક એક્સ નું તો લોગ માનાંકમાં પેલું આવડે એટલે આવડી જાય કોસેક એક્સ માઇનસ કોટ એક્સ અને લોગ માનાંકમાં ટેન પાઈ બાય ટુ પ્લસ એક્સ એ તમને સેક સ્ક્વેર નું તો આપણે કેટલું લખીએ તો ટેન લખીએ કેમ કે ટેન નું વિકલન સેક સ્ક્વેર થતું હતું પછી કોસેક સ્ક્વેર એક્સ આપણે લખ્યા હા સોરી કોટ એક્સ કોટ સ્ક્વેર એક્સ તો માઇનસ કોસેક્સ થાય સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ નું સેક એક્સ થાય અને કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ નું માઇનસ કોસેક એક્સ પ્લસ સી થાય એટલે આ બધા સૂત્રો છે એ સૂત્રો ત્રિકોણમિતીય વિધેયના છે હજુ નવા સૂત્રો કેટલાક આપણે લખીએ છીએ આપણે આજે 31 સૂત્રો લખવા છે એ બધા 25-30 લખીએ એટલે તમારે એટલા કરવાના પછી બીજા હું લખાઈશ બધા એક સાથે લખાઈશ તો ગોટાળો પડે એવો જ બરાબર। ચલો હવે આગળ સૂત્રો લખીએ સૂત્ર 15 બરાબર બરાબરના ધ્યાન રાખવાના છે સૂત્રો। ચલો આગળ લખીએ આગળ આપણે લખીએ કે 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જો 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોય ને તો આ ધ્યાન રાખવાનું 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે તમને આવા સ્વરૂપ આપેલા હશે કે એક્સ સ્ક્વેર પ્લસ 4 હોય એક્સ સ્ક્વેર પ્લસ 5 હોય એવા બધા આપેલા હશે તો આનો સીધો જવાબ અહીં જે આપેલો હોય એને 1 અપોન એ લખવાનું 5 હોય તો રૂટ 5 નો વર્ગ લખવો પડે અને એ લખાય ટેન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી આવું આપણે સૂત્રને લખી શકીએ 1 અપોન એ ટેન ઇનવર્સ એક્સ અપોન એ અને કોટમાં કોઈક વખતે પૂછાય તો માઇનસ 1 અપોન એ કોટ ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી બરાબર છે। આનાથી આગળ ધારો કે કોઈક વખતે આમે આવત ખાલી એટલે સૂત્ર જ લખાવું છે તો આમ તો સૂત્રના સ્વરૂપમાં ના લખો તો આવડી જાય જો અહીં તો એક હતા એટલે 1 અપોન નહીં આવે તો લખાઈશું ટેન ઇન્વર્સ એક્સ પ્લસ સી આમે લખાય ને આની જગ્યાએ લખાય કેટલા માઇનસ કોટ ઇન્વર્સ પ્લસ સી બરાબર। નંબર 17 માં આપણે આવું લખીએ છીએ ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન ડીએ તો આનું સૂત્ર થવાનું 1 અપોન 2a લોગ માનાંકમાં એક્સ માઇનસ એ અપોન એક્સ પ્લસ એ પ્લસ સી થાય આને ધ્યાન રાખવાનું છે
માઇનસ આવે એટલે પાછું પેલું ના લખાઈ જાય, તો વન અપોન ટુ એ લોગ માનાંકમાં એક્સ માઇનસ એ અપોન એક્સ પ્લસ એ પ્લસ સી. પણ ધારો કે આને બદલાઈ જાય આમ, વન અપોન ધારો કે આમ લખી ના લ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇન ટુ ડી એ, તો એ જવાબ તો આટલો થવાનો વન અપોન ટુ એ લોગ, અને આ બંને બદલાઈ જશે. આ ઉપર વાળું નીચે આવવાનું, નીચે વાળું ઉપર એટલે એક્સ પ્લસ એ અપોન એક્સ માઇનસ એ થાય પ્લસ સી. અને આપણે યાદ રાખીશું, અને આપણે યાદ રાખવાનું છે બરાબર છે. ચાલો આગળ લખીએ બીજું એક, ઓગણીસ નંબર, વન અપોન હવે રૂટ લઈએ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો આ સિદ્ધાંત સાદા સૂત્રો છે, લોગ માનાંકમાં એક્સ પ્લસ રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી. અને વીસ નંબર એ પણ એમ જ છે, જુઓ ખાલી મેં માઇનસ લખ્યા છે તો જવાબમાં બહુ ફેરફાર નથી થવાનો, એક્સ પ્લસ તો આવવાના છે અને કેટલા થવાના, આટલો જવાબ આપણને મળે બરાબર છે. પછી આગળ એકવીસ, ધારો કે આમ લખીને આપેલું, આમ તો સાઈન ઇન્વર્સ એક્સ અપોન એ પ્લસ સી, અને સાઈન ઇન્વર્સમાં જ આપણે લખીશું, અને આપણે સાઈન ઇન્વર્સમાં જ લખીશું. એટલે બાવીસમાં ધારો કે મને આમ આપેલું હોય, તો આનો જવાબ સીધે સીધો આમ લખાય, સાઈન ઇન્વર્સ એક્સ પ્લસ સી જ લખાઈ જાય સીધે સીધો બરાબર છે. ચાલો નંબર આગળ લખીએ, ત્રેવીસ નંબર, વન અપોન એક્સ અને અહીં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. તો વન અપોન એ સેક ઇન્વર્સ એક્સ અપોન એ પ્લસ સી, અને બીજી રીતે લખો હોય તો માઇનસ વન અપોન એ કોસેક ઇન્વર્સ એક્સ અપોન એ પ્લસ સી. જો આના પરથી નંબર ચોવીસ આપણે આમ લખી શકીએ, માનાંકમાં એક્સ એની જગ્યાએ એક લખીશું, ખાલી એની જગ્યાએ આપણે માત્ર એ લખીએ. તો ઇન્ટીગ્રેશન એક્સ આ બધાનો ઉપયોગ આવશે આપણે, અને આને બીજો લખવો હોય તો આમ પણ આપણે લખી શકીએ. તો હવે આના પરથી જુઓ, સૂત્રોમાં વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આપેલું છે, આ ધ્યાન રાખજો. વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ને એ સ્ક્વેર માઇનસ, આ ત્રણ સળંગ સૂત્રો સરખા છે. ચારે છે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોય તો વન અપોન એ ટેન ઇન્વર્સ એક્સ અપોન એ પ્લસ સી, અને હું ધું કરી નાખું કોટમાં ફેરવું હોય તો માઇનસ વન અપોન એ કોટ ઇન્વર્સ એક્સ અપોન એ પ્લસ સી, એક જ લખી નાખ્યો છે એટલે એ વાળું પદ નહીં આવે, એટલે ટેન ઇન્વર્સ એક્સ તે કોટ ઇન્વર્સ એક્સ. જો એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય, આ ધ્યાન રાખવાનું છે, તો વન અપોન ટુ એ લોગ માનાંકમાં એક્સ માઇનસ એ અપોન એક્સ પ્લસ એ પ્લસ સી આવે, અને એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થાય તો વન અપોન ટુ એ લોગ આ બંને બદલાઈ જશે, એક્સ પ્લસ એ ને એક્સ માઇનસ એ થાય. આ ધ્યાન રાખવાનું, જો આ તો સરળ જ છે, એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર લખો એટલે લોગ માનાંકમાં એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, માઇનસ લખો એટલે પ્લસ તો આવવાનું, પણ આનું એનું આ જે પદ હોય એનું એ પદ અહીં લખાડવાનું એક્સ પ્લસ કરીને. આગળ પાછા ટુ વાળા કેટલાક આવશે, ટુ એક્સ સ્ક્વેર ને બધું બધું શીખવાડીશ તમને. એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર હોય તો સાઈન ઇન્વર્સ એક્સ અપોન એ પ્લસ સી એક જ લખી નાખ્યો છે એટલે સાઈન ઇન્વર્સ એક્સ થઈ જવાનો. ઇન્ટિગ્રેશન વન અપોન મોડ ઓફ એક્સ અને એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ ડી એક્સ, તો વન અપોન એ સેક ઇન્વર્સ એક્સ અપોન એ પ્લસ સી. આનું વિકલન તમે શોધો તો આજ મળશે, તમે ગણી જોજો એ ઉડી જશે પછી એમાં, એટલે થઈ જશે જેનો જવાબ આવશે. અને અહીં વન લખ્યો હોય તો એ વાળું કોઈ પદ આવતું નથી. એટલે આ રીતે આપણે આ બધા સૂત્રોને યાદ રાખીશું. ચોવીસ સૂત્રો આપણે લખ્યા છે,
આ બધા સૂત્રોને આપણે યાદ તૈયાર કમ્પ્લીટ કરવા પડે. સૂત્રો આવડતા હોય ને તો જ આગળ ગણાશે, સૂત્રો નહીં આવડતા આગળ કશું ગણાશે નહીં. ચાલો આગળ લખીએ. જો હવે એફએક્સ નું આપણે આમ લખતા હતા, 25 નંબર એફએક્સ ઇન્ટુ ડીએક્સ એના બરાબર એફએક્સ આવું થતું હતું. તો આનું વિકલન આપણે પદાવલી હવે આપેલી હોય એક્સ પ્લસ બી ઇન્ટુ ડીએક્સ, તો આપણે શું લખી શકીએ ખબર છે, 1/AX+B+C. આવું સંકલન આપણે મેળવી શકીએ પદાવલી આપેલી હોય ત્યારે. જેનો સહગુણક હોય એને કયો લખવો પડે, છેદમાં આપણે લખવો પડે. એ સહગુણકને છેદમાં લખો તો તમને આનો જવાબ મળવાનો. ધારો કે હું આનું ઉદાહરણ આમ આપી શકું એમ કે ધારો કે આવું લખીએ કે cos 2x + 3 અને dx આવું આપેલું હોય તો આપણે એનું સંકલન કેટલું લખવું પડે. તો પહેલા તો આપણે આનું સાઈન લખી દઈએ 2x + 3 + c cos નું સાઈન, અને આગળ કેટલા લખવા પડે, 1/2, કેમ કે 2x નો 2 સહગુણક છે માટે. તો આ રીતે આપણે લખી શકીશું. નંબર 26, નંબર 26 ની અંદર આપણે થોડુંક જુદું લખીએ છીએ. ધારો કે ઇન્ટિગ્રેશન આમ આપેલું હોય, fx અને એની n ઘાત આપી હોય, અને અહીં f'x અને dx આપ્યો, ટૂંકમાં અહીં જે આપેલું હોય એનું વિકલન તમને બાજુ મળતું હોય તો આનો જવાબ આમ થાય fx(n+1)/(n+1+c). નંબર 27, નંબર 27 માં ધારો કે મને fx અહીં આપી છે અને f'x અહીં dx આપેલું, તો આનો જવાબ શું થવાનો, log(f(x) + c. ધારો કે આ બંનેના ઉદાહરણો એક એક જોઈએ તો આવું આપણે લખી શકીએ. જુઓ પહેલાનું ઉદાહરણ આપણે આનું પહેલા લખીએ. જુઓ ધારો કે આવું મેં લખ્યું કે x² + 1 અને અહીં 2x, તો જો આનું વિકલન તમને મળી જાય છે ને, x² + 1 નું કેટલું થાય, 2x + 0, એટલે 2x થઈ જાય છે. તો આનો જવાબ સીધે સીધો આપણે આમ લખી શકીએ, બરાબર છે ને, આવો આપણે જવાબ સીધે સીધો લખી શકીએ. અને ધારો કે બીજું એક તમને આમ આપેલું હોય, sin(x)8 આપેલા હોય, સાઈન નું વિકલન સાઈડમાં cos(x) અને dx થતું હોય, આમ જો આનું વિકલન આ મળી જાય સીધે સીધું, તો આનો જવાબ કેટલો થાય ખબર છે, sin(x)9/9+c. તો આ ઉદાહરણ આના પરથી આપણે આ લખી શકીએ, આના પરથી આ લખી શકીએ. તો આવા કેટલાક ઉદાહરણો આપણને મળશે, અને એ બધા ઉદાહરણને આપણે ધ્યાનમાં રાખવાના છે, ભૂલી જવાના નથી. ચાલો બીજા કેટલાક સૂત્રો આપણે લખીએ. ધારો કે આવા હું 3 સૂત્રો લખું છું. ચાલો અહીંયા જ લખીએ, કેમ કે બહુ મોટા લાંબા સૂત્રો થોડા, એટલે આ સૂત્રોને આપણે બરાબરના યાદ રાખવાના, યાદ રહી જાય છે ને. ચાલો તો હવે આગળ લખીએ આપણે થોડાક સૂત્રો. જો પેલા સૂત્રો હતા એ છેદમાં હતા, હવે ધારો કે આપણે આમ લખીએ, બીજું એક સૂત્ર હું આમ લખીશ, ત્રીજું એક આમ લખીએ, લખાય ને આવા 3 સૂત્રો, આવા 3 સૂત્રોને આપણે લખીએ છીએ. આ 3 સૂત્રોને કેવી રીતે લખાય, તો જુઓ પહેલા નંબરમાં x/2 અને x² + a² આ તો એટલું જ આવવાનું, x/2 અને જે કૌંસમાં આપેલા હોય તમને એના એ જ તમારે લખવાના છે. અહીં પણ, અહીં પણ એ જ આવશે. જુઓ x/2 x² - a² ને અહીં પણ x/√a² - a² આ એટલા માટે મેં લખ્યા છે, બધા સરખા સરખા આવે છે, યાદ રહી જાય એટલા માટે. અહીં લખવાનું છે પ્લસ a² / 2 log(x) + √
મેં શું લખ્યા એ આપેલે સ્ક્વેર આપેલા છે સ્ક્વેર બાય ટુ લોગ માનાંકમાં એક્સ અને એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અહીં માઇનસ આવશે આ ફેરફાર છે ધ્યાન રાખવાનું માઇનસ હતા તો માઇનસ લોગ માનાંકમાં એક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી આ બરાબરનું ધ્યાન રાખવાનું છે અને આમાં પ્લસ એ સ્ક્વેર બાય ટુ સાઇન ઇન્વર્સ એક્સ અપોન એ પ્લસ સી આ ત્રણ સૂત્રો છે ને એ ત્રણ સૂત્રોને યાદ રાખવા પડે જો આ ત્રણ સૂત્રો યાદ ના રહે તો દાખલાઓ ગણતી વખતે મુશ્કેલી આવશે એટલે બરાબરનું આ ધ્યાન રાખવું પડશે તમારા સૂત્રોને ચલો એનાથી આગળ એક સૂત્ર લખીએ અત્યારે આપણે માત્ર અનિયત સંકલનના સૂત્રો જ લખીએ છીએ બરાબર છે નિયત સંકલનના સૂત્રો આપણે લખતા નથી ચલો નંબર 31 ધારો કે આમ આપેલું હોય ઇરીસ ટુ એક્સ એફ એક્સ પ્લસ ડી બાય ડી એક્સ એફ એક્સ તો આનો જવાબ થવાનો ઇરીસ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ પ્લસ સી એટલે આનું વિકલન આ મળતું હોય સાઈડમાં એફ એક્સ પ્લસ એફ ડેસ એક્સ લખીને આપીએ તો પણ ચાલે તો પણ આનો જવાબ તમે આટલો લખી શકશો એટલે આ ચાર સૂત્રો છે એ સૂત્રો પણ આપણે યાદ રાખવાના છે તો 31 સૂત્રો થયા આ બધા સૂત્રો આવડતા હોય તો દાખલાઓ આવડશે હવે આપણે લક્ષના કાર્ય સોરી સંકલનના નિયમો કેટલાક કાર્ય નિયમોની વાત કરીએ જો હવે 31 સૂત્રો આપણે લખ્યા છે આ સૂત્ર છે આમ તો આપણી બુકમાં નથી પણ તમારે કોઈ બહારની પરીક્ષાના ઉપયોગમાં આવશે ધારો કે આવું આપેલું આ બધા કાર્ય નિયમો ના લખતો હોય ચાલ ધારો કે મને આમ આપેલું હોય એફ એક્સ પ્લસ જીએક્સ ઇન્ટુ ડીએક્સ આમ આપેલું હોય તો આપણે આનું સીધે સીધું સંકલન કરીશું પછી તો પણ સૌ પ્રથમ આપણે આમ લખીશું જુઓ એફ એક્સ ઇન્ટુ ડીએક્સ અને પ્લસ જીએક્સ ઇન્ટુ ડીએક્સ અને બંનેના સંકલનો શોધી અને આપણે દાખલાનો જવાબ મેળવીશું એટલે ધારો કે મને આમ આપ્યું હોય કે એક્સ સ્ક્વેર પ્લસ સાઈન એક્સ આપ્યું હોય અને ડીએક્સ તો પહેલા આપણે આવું લખી શકીએ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ પ્લસ સાઈન એક્સ ઇન્ટુ ડીએક્સ પછી આનું જે સંકલન આવતું હોય તે લખવાનું આનો જે જવાબ આવતો હોય લખવાનો અને પ્લસ સી લખવાનો બરાબર છે આ એનો કાર્ય નિયમ છે પછી આપણને ધારો કે બહુ મોટો દાખલો થઈ જતો હોય એટલે આપણે જુદું જુદું નથી લખતા આપણે એક સાથે સંકલન જેમ વિકલનમાં શરૂઆતમાં લખતા ને પછી વિકલનમાં આપણે સાદી રીતે લખી નાખતા સીધે સીધું એવું આપણે લખી શકીશું એ તમારે બીજો એક્ઝામ ધારો કે એફ એક્સ માઇનસ જી એક્સ આપેલા હોય અને ઇન્ટુ ડીએક્સ આપ્યા હોય તો આપણે આમ લખીએ એફ એક્સ ઇન્ટુ ડીએક્સ અને માઇનસ જીએક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર છે એ પ્રમાણે ધારો કે કોઈ એક સંખ્યા કે ઇન્ટુ એફ એક્સ અને ડીએક્સ આવું અચળ આપેલું હોય તો કે અને અહીંથી આપણે આમ લખીશું એફ એક્સ પ્લસ જીએ ટૂંકમાં અચળ આપ્યા હોય તો અચળને આપણે બહાર રાખી અને પછી લખીશું બરાબર છે તો આ રીતે આપણને આવું મળવાનું અત્યારે જે આપણે સંકલન લઈએ છીએ એ માત્ર સરવાળા બાદબાકી માટે જ લઈએ છીએ સંકલન માટે ગુણાકાર પહેલામાં જેમ વિકલનમાં ગુણાકારને ભાગાકારનો નિયમ આવતો એમાં આવું નહીં આવે આમાં તમારો ભાગાકાર તો નહીં આવે પણ ગુણાકાર લેવાનો આવે ત્યારે એને આપણે ખંડશ સંકલન કહીશું અને એને આપણે ખંડશ સંકલનની રીતે આપણે દાખલાઓને ગણીશું એટલે આનો મિનિંગ તો આવો થાય કે ધારો કે તમને ફોર એક્સ ક્યુબ ઇન્ટુ ડીએક્સ આપ્યા હોય આપણે ચારને પહેલા 12 લખી અને એક્સ ક્યુબ ઇન્ટુ ડીએક્સ લખીશું અને ત્યારબાદ આપણે આ દાખલાને ગણીશું બરાબર છે તો આવા એના નિયમો છે કેટલાક સંકલનના જેમ વિકલનમાં આવતા તેવા જ નિયમો આમાં હોય એટલે આ બધા નિયમોને આધારે આપણે દાખલાઓને ગણવાના થશે એટલે ધારો કે દાખલો અત્યારે ગણાવતો નથી હું પણ થોડીક સાદી બીજી એક વાત કરી દઈએ જુઓ સંકલનના આ સૂત્રો જે છે એ બધા સૂત્રો તમારે 5 વખત લખવા પડશે 31 સૂત્રો છે આ સૂત્રો જો આવડી ગયા તો જ દાખલો આવડશે નહીં તો પહેલામાં જ ધારો કે તમને આમ આપેલું હોય એક્સ ક્યુબ પ્લસ ટુ એક્સ પ્લસ 1 આવું આપેલું હોય અને આનું સંકલન શોધો
તો તમને સૂત્ર નહીં આવડતું હોય તો આ પહેલા સ્ટેપથી તમે નહીં લખી શકો, ગોઠવી દેવાના ખાલી, પણ પહેલા સ્ટેપથી લખી શકશો નહીં. એટલે આ બધા સૂત્રો આવડતા હોય, પછી વચ્ચે સાઈન આવવાના, કોસ આવવાના, સેક આવવાના, સૂત્ર વગર ટૂંકમાં તમે નહીં ગણી શકો. હા, સાદુ સ્વરૂપ જે ત્રિકોણમિતીય સ્વરૂપ આવશે એનું તમે કોક વખતે ગોઠવી નાખશો તો તમને ફાવી જશે, અને અગિયારમાંના સીધે સીધા કેટલાક દાખલા પણ આવશે. એટલે આપણે આ બધા સૂત્રો એટલા માટે લખાયા છે, સૂત્રો પાંચ વખત લખવાના, તૈયાર કરવાના. હું નેક્સ્ટ લેક્ચરની અંદર હવે દાખલા ગણાવું ત્યારે સૂત્ર જોયા વગર હું દાખલો લખું ત્યારે તમને આવડવો હોવો જોઈએ, કારણ જવાબ આમ થશે તો તમને આવડ્યું એમ કહેવાય. નહીં તો પછી તો ચોપડામાં સૂત્રો જોઈ જોઈને તમે લખતા હોય તો એમાં પરીક્ષામાં એને આવડે અને આમ આગળ જે ભણવાનું છે એ પણ આપણને આવડવાનું નથી. એટલે સૂત્રો ખાસ અગત્યના છે, સૂત્રો તૈયાર કરી દેવાના, બધા સૂત્રો. આ બધા સૂત્રો તમે લખશો અને તૈયાર કરશો એટલે તમને કોન્ફિડન્સ આવશે. એવું લાગતું હોય તો સૂત્રો આપણે થોડાક 10-10 સૂત્રો, 5-5 સૂત્રો લઈને કરવાના, ત્રિકોણમિતિના લીધા ચલો બધા અંત લખાડો તો ફાઈ જાય. તમે એક સાથે બધા સૂત્રો, એક સૂત્ર લખો અને એને 5 વખત લખો તો તમને ફાયદો થશે. બધા પૈક એકત્રી સૂત્રો લખી દીધા, ફરી એકત્રી લખ્યા તો એમાં ના આવડે. એટલે સૂત્રો તમારે 5 વખત ફરજિયાત લખો તો સૂત્રો આવડશે, સૂત્રો આવડ્યા તો જ દાખલા આવડશે. બાકી તમને એમ થાય કે દાખલા આવડી જશે તો દાખલા આવડવાના નથી. બરાબર, આપણે આટલે સુધી રાખીએ છીએ. સૂત્રો તમારે તૈયાર ખાસ કરવાના છે અને સૂત્રો આવડતા હોય તો દાખલાઓમાં ગેરંટી સાથે આવડી જ જશે. ઓકે, ચાલો.